અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેવામાં ઉપલેડાના ગ્રામ્ય વિસ્તારોની પણ વાત કરીએ તો આ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ઉપલેડાના વજેઠી લાઠ ભીમોરા કોઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઉપલેડાના લાઠ ગામમાં સવારે સાતથી અત્યાર સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું ગામ લોકોનું અનુમાન છે ભારે વરસાદને લઈને ગામમાં પાણી ફરી વળ્યા છે લાઠ ગામમાં જવાનો કોઝવે આખે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ભારે વરસાદ વરસતા ઠેર ઠેર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે ઉપરેડાના આ દ્રશ્યો બતાવી રહ્યા છે લાઠ ગામમાં તો આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થતાં આખો કોઝવે આ ગામમાં જવાનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે લોકોના ઘરોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે રસ્તાઓ તમે જે જોઈ રહ્યા છો આ વચ્ચેના દ્રશ્યો જે આપણે બતાવી રહ્યા છે એ આ કશું જ નહીં પરંતુ ખેતર અને રસ્તા તરફ જ રસ્તો છે પરંતુ દૂરથી એવું લાગે કે જાણે આ દરિયો છે જ્યાં નજર કરું ત્યાં માત્ર પાણી જ પાણી આ વિસ્તારમાં નજરે પડી રહ્યું છે રસ્તો જાણે ગાયબ જ થઈ ગયો છે આ ગામમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે અને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળવી પણ મુશ્કેલીભરી બની ગઈ છે જીવવું કેમ તે પણ એક મોટો સવાલ આ વિસ્તારમાં ઊભો થઈ રહ્યો છે હાલ તાત્કાલિક ધોરણે એસડીઆરએફની ટીમ પણ અહીંયા સ્ટેન્ડ મોકલી દેવામાં આવે છે તમામ લોકોનું જેને સ્થળાંતર કરવાની ફરજ પડે તેઓને ઊંચાઈવાળા વિસ્તારોમાં ખસેડવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે ગીર સોમનાથમાં ગીર જંગલ અને ગીરગરડામાં મેઘરાજાને તોફાની બેટિંગ જોવા મળી વહેલી સવારથી તોફાની બેટિંગથી નદીઓ છલકાઈ આવી છે સનવામ નજીક રૂપેણ નદીમાં પૂર આવ્યું છે તો ગીરગરડાના નગડિયા ગામથી પસાર થતી શાહી નદીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે નગડિયા નજીક શાહી નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે જો કે ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે રાજકોટથી સમાચાર આવી રહ્યા છે ધુરાજીમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદને લઈને શહેર આખું પાણી પાણી થઈ ગયું છે ધુરાજી અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે નાની મારડ ફરેણી ભૂતવડ તોરણિયા સુપેડી ગુદાણા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જામકંડોળામાં ફરી વરસાદ શરૂ થયો છે જામકંડોળાના નાના ભાદરા ગામે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે કોઝવે પાણીમાં ગરકાવ થતા નાના ભાદરાથી જામકંડોળા જવાનો માર્ગ બંધ થઈ ગયો છે માર્ગ બંધ થતા વાહન ચાલકો અટવાઈ ચૂક્યા છે સતત પાંચમા દિવસે જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો સવારના છ થી આઠ વાગ્યા સુધી બે કલાકમાં કેશોદમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે તો માણાવદરમાં બે ઇંચ જૂનાગઢ શહેરમાં ગ્રામ્યમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મંથલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢ શહેરના જોજરેડા ચોકડી મધુરમ કાળવા ચોક ટીંબાવાડી વિસ્તારમાં વરસાદ નોંધાયો છે સુરતના લાસકણા વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ભારે વરસાદથી લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે લોકોને ઘર વખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યો હોવાના આ દ્રશ્યો છે ભારે વરસાદથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરતથી સુરતની અંદર આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હજી ભારે વરસાદ વરસવાની શક્યતા છે ત્યારે કલ્પના કરી શકાય છે કે આ વિસ્તારના નીચાવાળા વિસ્તારના ઘરોમાં લોકોની શું હાલત થતી હશે કારણ કે જો આટલા વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતું હોય તો હજી પણ ચોવીસ કલાક માટે આ વિસ્તારમાં રેડ એલર્ટ છે ભારે વરસાદ વરસવાની શક્યતા છે તો આ વિસ્તારના લોકોની પરિસ્થિતિ શું થશે તમે જોઈ શકો છો ઘરમાં લગભગ તળિયા ડૂબ પાણી ભરાઈ ગયા છે ઘર વખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે સુરતમાં વહેલી સવારથી જ અવિરત પડી રહેલા વરસાદના પગલે ભારે હાલાકી લોકોને થઈ રહી છે ભારે વરસાદના કારણે કેમ નદીમાં ભારે પાણીની આવક નોંધાઈ રહી છે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે કીમ નદી બે કાંઠે વહી રહી છે સુરત જિલ્લાના માંગરોળ અને ઓલપાડ તાલુકાના જીવાદોરી સમાન કીમ નદી છે કીમ નદીમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે સુરતના કિમ નજીક હાઈવે ઉપર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ભારે વરસાદથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ચૂકી છે સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ગત રોજથી જ અવિરત વર્ષી રહ્યો છે અહીંયા વરસાદ અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે શહેરના ડુંભાલ વિસ્તારના રસ્તા ઉપર પાણી ભરાયા છે લિંબાત ઝોન ઓફિસની બહાર જ પાણી ભરાઈ આવ્યા છે ઝોન ઓફિસની બહાર રોડ ઉપર ગોઠણ ડૂબ પાણી ભરાયા છે લોકોને અવર પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે બપોરે શરૂ થયેલા વરસાદે સુરતમાં ધમાકેદાર બેટિંગ કરી છે ગઈકાલે બપોરથી શરૂ થયેલો વરસાદ અવિરત પણ વરસી રહ્યો છે મોડી રાત્રે વરસાદે વિરામ લેતા સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલું પાણી ઉતરી ગયું હતું પણ ફરી એક વખત વરસાદે ધીરી ગતિએ તેની ગતિ વધારી છે જેને લઈને પાણી ફરી એકવાર ભરાતા જોવા મળી રહ્યા છે દ્રશ્ય જોઈ શકાય છે સુરતનો ડુંભાળ રોડ કે મેઇન રોડ ઉપર પાણી ફરી વળ્યા છે અને ખાસ કરીને સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ જે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ છે તેમાં તેની આવક થઈ છે એટલે કે ખાડીમાં પાણીની આવક વધી રહી છે બીજી બાજુ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પાણીનો નિકાલ નથી થતો તેને લઈને કહી શકાય બેથી અઢી ફૂટ જેટલા પાણી ભરાયા છે આ પાણીમાંથી તમામ લોકોને પસાર થવું પડી રહ્યું છે અને આગળ આવેલા રેસિડેન્ટ વિસ્તારો છે કે તે વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાવાની ફરિયાદો પણ સતત સામે આવી રહી છે મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી જ કહી શકાય કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં તંત્રને પોતાની પાણીનો નિકાલ થાય તે પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ખાસ કામગીરી આપવામાં આવી છે દ્રશ્યો જોઈ શકાય છે કે સુરતનું સાઉથ ઇસ્ટ ઝોન એટલે કે સુરત મહાનગરપાલિકાની ઓફિસથી બહાર જ પાણી ભરાયું છે એટલે કે મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી કેવી છે ત્યાં આ દ્રશ્ય પ્રતિ સાબિત થાય છે સતત સુરતમાં કોઈપણ વિસ્તારમાં જાઓ ત્યાં આગળ આ જ પ્રકારના નજારા જોવા મળી રહ્યા છે ધીરે ધીરે વરસાદ પોતાની ગતિ વધારી રહ્યું છે જેને લઈને કહી શકાય ફરી એક વખત સુરતમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તિશ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત રાત્રિના વિરામ બાદ ફરી જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ આપ્યું છે સુરત જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના ચેરાપુંજી સમાન ગણાતું ઉમરપાડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ચાલુ જોવા મળી રહ્યો છે ધરતીપુત્રોમાં આ વરસાદથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ વરસાદ વાવડી લાયક વરસાદ છે અને જેનાથી ડાંગરની રોપણી પણ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરત જિલ્લામાં વહેલી સવારથી જ અવિરત વરસાદ ચાલુ છે ભારે વરસાદના પગલે કડોદરા ચોકડી ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે કડોદરા ચોકડી ઉપરથી નેશનલ હાઇવે અને રાજ્ય માર્ગ પસાર થાય છે કડોદરા ચોકડી પાસે આવેલા કડોદરા ચોકીના પગથિયા સુધી પણ વરસાદી પાણી પહોંચી ચૂક્યા છે ચામુંડા હોટલમાં છે ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરી છે

જુનાગઢના જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો સવારથી દસ વાગ્યા સુધીમાં પાંચ જ વરસાદ ખાબક્યો ઝીંજરી ગામમાં પાણી ફરી વળ્યા છે ધુંધવી નદીમાં પાણી આવતા ફરી બંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે ઝીંજરી ઇન્દ્રા ભીંડોરા ગણા સહિતના જે ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે જુનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘો અંજરાધાર વરસી રહ્યો છે હજી પણ જિલ્લામાં બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જૂનાગઢમાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દસ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ વરસાદ આ વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે ઝીંજરી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે જોઈ શકાય છે ગોઠણ ડૂબ પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે રસ્તો અહીંયા દેખાતો નથી પાણી શેરીઓમાં ગલીઓમાં ફરી વળ્યા છે વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે ગોઠણ ડૂબ પાણી અહીંયા ભરાઈ ભરાઈ ગયા છે જેના કારણે દુકાનોની અંદર પણ પાણી ઘુસે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હજી પણ બે લઈને પાંચ ઇંચ વરસાદ વરસે તેવી શક્યતા આ માટે વ્યક્ત કરવામાં આવી રહી છે જૂનાગઢ માણાવદરના ઝીંજરી ગામના દ્રશ્યો બતાવી રહ્યા છે આ સહિત અન્ય ચાર ગામોનો સંપર્ક પણ કપાયો હોવાની માહિતી સામે આવી રહી છે હજી પણ ધોધમાર વરસાદ આ વિસ્તારમાં ચાલુ હોવાની માહિતી છે દસ વાગ્યા સુધીમાં જ પાંચ વરસાદ આ વિસ્તારમાં ખાપકી ચૂક્યો છે મેઘરાજા આ વિસ્તાર પર મહેરબાન હોય તેવા દ્રશ્યો છે કારણ કે છેલ્લા પાંચ દિવસથી જૂનાગઢમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કેટલા એવા નાના મોટા ગામો છે જે ભારે વરસાદના પગલે પાણી ભરાવાની પરિસ્થિતિ ઉભી થતા સંપર્ક વિહોણા થયા છે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે પ્રયા રસ્તા પર જાણે કે દરિયામાં મોચા ઉછળતા હોય તેવા દૃશ્ય સર્જાયા ઘૂંટણથી ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારની અસર પહોંચી મેઘતાંડવના કારણે નાગપરમાં જળબંબાકાર રસ્તાઓ પાણી પાણી થયા ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ગોઠણ ડૂબ પાણી ભરાયા રસ્તાઓ જળમગ્ન થતા અનેક વાહનો રસ્તાઓ પર થંભી ગયા મેઘાએ સટાસ્ોદી બોલાવતા જનજીવન પ્રભાવિત થયું અંડરાધાર વરસાદથી નાગપુર જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો રહેણાંક વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું મેઘાને તોફાની બેટિંગથી લોકોના જીવ તાળવે ચોંટ્યા મહારાષ્ટ્રના નાગપુરમાં મેઘરાજાએ કરી રૌદ્ર સવારી ધોધમાર વરસાદ બાદ શહેરમાં વહેતા થયા વરસાદી પાણી નદી નાળા તોફાની થયા રસ્તા પર પાણીનો ધસમાસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહારને પણ પહોંચી અસર नर्मदापुरम में धोधम वरसाद वरसता जड़बंबाकार भारत वरस कारण नदियों तोफान बनता रस्ताओ जलमग्न रस्ता पर वह नदी वहन वे केीवना जोखमें रस्तों पसार करता दिखाया मध्यप्रदेश नर्मदापुरम में धोधम वरसद मेघराजा धड़बड़ाटी बोलावता रस्ता पर बे फूट जेटा पा भराया रहनाक विस्तारों कमर सुधीना पानी भराता परेशान भारत वरसद कारण जड़बंबाकार ने स्थिति जनजीवन प्रभावित મધ્યપ્રદેશમાં મેઘરાજાની તોફાની બેટિંગ ગાજવીજ અને તેજ પવનની સાથે નર્મદાપુરમમાં ખાબક્યો વરસાદ ભારે વરસાદના કારણે રંગબેરંગી પગથિયાઓ પરથી પાણી વહેતા થતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા રાજસ્થાનના ઝાલવડના જિલ્લામાં મેઘો મહેરબાન ધોધમાર વરસાદ વરસતા નદીઓ તોફાની બની રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતાં છ ગામો સંપર્ક વિહોણા છત્તીસગઢમાં ધોધમાર વરસાદથી નદીઓ બની તો નદીના જળસ્તરમાં વધારો થતા આસપાસના ગામોમાં પૂરની સ્થિતિ જળબંબાકાર વધી લોકોની સમસ્યા ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા રસ્તા પર પાણી વહેતા થતા સ્થાનિક અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો વરસાદી પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે સ્થાનિકોને મુશ્કેલી દ્વારકાના કલ્યાણપુરના ખાખડા ગામે ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી એકલ્યા હનુમાનજી મંદિર પાસેનું અમિયાણા તળાવ છલકાયું ખેતરમાં કામ કરતા મજૂરો ફસાઈ જતા રેસ્ક્યુ કરાયું દ્વારકાના સલાયામાં મેઘરાજાની તોફાની બેટિંગ ધમાકેદાર વરસાદ પડતા રસ્તાઓ પર ફરી વળ્યા પાણી હુસેની ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા સલાયામાં મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીના વહેણ જોવા મળ્યા દ્વારકા અને જામનગર પંથકમાં વરસાદે માજા મૂકતા ખેડૂતોની ખુશીઓ છીનવાઈ ગઈ છે ત્યારે કલ્યાણપુરના ખાખરડા ગામમાં ભારે વરસાદથી ગામ જાણે સમુદ્ર બની ગયું હોય ગામના રસ્તાઓ તો ગાયબ જ થઈ ગયા છે પાણીએ ગામમાં એવો કબજો જમાવી લીધો છે કે ગામની એક બજારમાં જળ કર્ફ્યુ જોવા મળી રહ્યો છે એકલિયા હનુમાનજી મંદિર પાસેનું અમિયાણા તળાવ છલકાતા સીમ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા છે ખેતરમાં કામ કરતા મજૂરો ફસાઈ જતા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું ટ્રેક્ટરની મદદથી ખેતરોમાંથી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા દ્વારકાના સલાયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી ધમાકેદાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હુસેની ચોક વિસ્તારના ફળિયામાં વરસાદી પાણી ભરાયા સલાયામાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ઘરકાવ થયેલા જોવા મળ્યા દ્વારકામાં ભારે વરસાદથી પૌરાણિક કકડાશ કુંડમાં નવા નીર આવ્યા છે ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને કુંડમાં સ્નાન કરાવાય છે જીર્ણા એકાદશીના દિવસે કુંડમાં ભગવાનને સ્નાન કરાવવાની પરંપરા છે ધોધમાર વરસાદના કારણે કુંડમાં પાણી ભરાયા છે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જામનગરના જામજોધપુરના છે જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ એટીન નેટવર્કની એક મોટી પહેલ ગુજરાતમાં ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ પણ ઉનાળામાં પાણીની અછત સર્જાતી હોય છે માત્ર ચોમાસા દરમિયાન જ પાણીદાર રહેતા ગુજરાતને કાયમી પાણીદાર બનાવવા રાજ્ય સરકારે સંકલ્પ લીધો છે રાજ્ય સરકારે ચોમાસાના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા છે સરકાર વિવિધ પદ્ધતિઓને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા માટે જળ સંગ્રહ કરવાની પ્રેરણા આપે છે કેન્દ્રની સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપની સાથે જળ સંગ્રહ માટે વિવિધ યોજનાઓને અમલમાં મૂકી છે દરેક રાજ્યને પાણીદાર બનાવવા માટે કેન્દ્ર સરકાર સતત કાર્યશીલ રહી છે ત્યારે ગુજરાત રાજ્યના નાગરિકો અને આવનારી પેઢી માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ વિવિધ નિર્ણયો લઈ રહી છે ગુજરાતમાં ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ પણ ઉનાળામાં પાણીની અછત સર્જાતી હોય છે માત્ર ચોમાસા દરમિયાન જ પાણીદાર રહેતા ગુજરાતને કાયમી પાણીદાર બનાવવા રાજ્ય સરકારે સંકલ્પ લીધો છે રાજ્ય સરકારે ચોમાસાના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા છે કેન્દ્રની સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશિપ સાથે જળ સંગ્રહ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે દરેક રાજ્યને પાણીદાર બનાવવા માટે કેન્દ્ર સરકાર સતત કાર્યશીલ રહી છે હવે ધીરે 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 માતા નર્મદાની કૃપાથી કંઈક સારી સ્થિતિ થવા માંડી છે પણ પાણી બચાવવું એ આપણા માટે આજે પણ એટલું જ અનિવાર્ય છે આપણે એક મોટું કામ ચાલુ કર્યું હતું બોરીબંધનું અને જ્યાંથી પાણીને રોકાય રોકીએ અને પાણી જમીનમાં ઉતરે તો પાણીના તર ઊંચા આવે આપણે નક્કી કરીએ કે આપણા ગામ આસપાસ આવા જેટલા પાણીના વેળા જતા હશે બાંધીશું પાણી પાણી રોકીશું અને ગામનું ગામમાં સીમનું પાણી સીમમાં આ સંકલ્પ પૂરો કરીશું ત્યારે ગુજરાત રાજ્યના નાગરિકો અને આવનારી પેઢી માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ વિવિધ નિર્ણયો લઈ રહી છે વડાપ્રધાન શ્રીના ગુજરાત સરકારે જળ સંચય અને સંરક્ષણના મોટા માઇલસ્ટોન પાર કર્યા છે જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે નવા ચેક ડેમ હોય અથવા તો ચેક ડેમની મરામત કરવાની હોય તો એ રાજ્ય સરકાર અત્યારે એ કામમાં આગળ વધી રહી છે વરસાદી પાણીનો બગાડ અટકાવવા વોટર હાર્વેસ્ટિંગ જળ સંચય અને જળ સંગ્રહ માટે તળાવો ઊંડા કરવા વિવિધ યોજના તળાવની કામગીરી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાનું કામ ભૂગર્ભ ટાંકા યોજના ચેકડેમ વેલ રિચાર્જિંગ ખેત તલાવડી ગુજરાત સરકાર દ્વારા ખેડા જિલ્લાના પરિયેજ ગામમાં પણ આડત્રીસ કરોડના ખર્ચે તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે તલાવનું રિનોવેશન ત્યાં પછી ઘાસ નીકળી ગયું તળાવ ઊંડું થયું તળાવ ને આજુબાજુ જે પાચિંગ પણ કરી દેવામાં આવ્યું છે આજુબાજુ પાણી મળી રહેશે કાયમી અને લગભગ માતર તાલુકાના પંચાવન થી સાઠ ગામ પણ પીવાનું સરસ શુદ્ધ પાણી મળી રહેશે ગુજરાત સરકારે આના કરોડોના ખર્ચે આનું નવીનીકરણ અને રિનોવેશન શું ગ્રાન્ટ મંજૂર કરી આપી હવે આજુબાજુના ખેડૂતોના માટે હવે શાંતિ થઈ ગઈ છે પાણી હવે જે પાણીની કેપેસિટી હતી એના કરતાં ત્રણ ગણી કેપેસિટી થઈ ગઈ છે હવે એના માટે સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પરિયેજ ગામમાં બનાવવામાં આવેલા તળાવમાં પાણીનો સંગ્રહ કરી માતર સોજિત્રા અને તારપુર તાલુકાના થી વધુ ગામડાઓ અને સૌરાષ્ટ્રના પણ અનેક ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે હાલમાં તળાવની અંદર કામગીરીમાં અમારે તળાવની પાણીને મજબૂતીકરણ કરવું આ કામગીરી કરવાથી જે ત્રણસો સાહીઠ હેક્ટર વિસ્તારની અંદર જે સ્ટોરેજ થતો હતો એમાં હવે કામગીરી પૂર્ણ થયા પછી ચાર ફૂટ જેટલું વધારે પાણી સમાશે સુજલામ સુફલામ જળ સંચય યોજનાથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે સિસોદરા ગામના એકસો પચીસ વીઘાના તળાવની કાયાકલ્પ થી ધરતી પુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે અમૃત સરોવર જે સરકાર શ્રી બનાવ્યું છે અહીં ગાડી આ જે ડેવલપ કર્યું છે અમે જે અમારો મૂળ પાક છે તે ડાંગરનો પાક છે કે જે અમે ખેતી કરીએ એનું ઢરું ઉછાળવા માટે જે અમને પાણીની જરૂર હોય ત્યારે નહીં તો વરસાદ હોય તો સિંચાઈ માટે પાણી અમે તળાવમાંથી લઈને એ ધરું ઉછાડીએ છીએ અને ખૂબ મબલખ પાક પાકે છે તો સરકારની યોજના શુકલા માટે અમારું અત્યાર થેક્ટરનું અ તળાવને ડેવલોપ કર્યું અને પહેલાં જ વરસાદથી અ પાણી ભરેલા દેખાય છે આ તળાવથી પાણીથી અમે આ ડાંગરનું તળુ ઉછાળીએ છીએ અને ત્યારે અમે આ પાણીનો ઉપયોગ કરીએ છીએ તળાવ ઊંડા કરવાથી એની અંદર જે પાણી ભરાય છે એ પાણી ભરાવાથી લોકોને ઘણા ફાયદા થયા છે આજુબાજુના ખેતરોમાં જે બોર કરવામાં આવે છે બોર નું પાણીનું લેવલ વધ્યું છે ચેકડેમ ડિસિલ્ટિંગ અમે લોકો કરીએ છીએ એ ચેકડેમ ડિસિલ્ટિંગ કરવાથી કિલોમીટરો સુધી પાણીનો ભરાવો થયો છે અને ત્યાંથી ખેડૂતોને આજુબાજુના ખેડૂતોને સિંચાઈ કરવા માટે પાણીનો સ્ત્રોત પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે વરસાદી પાણીના સંગ્રહ માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટથી રાજ્યમાં પાણીના સ્તર ઊંચા આવ્યા છે ન્યૂઝ એટીન નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદરસિંહ સુખો